આપણે આપણે એક બેઝિક પ્રકરણ વર્ગ વર્ગ અને વર્ગમૂળ વિશે માહિતી મેળવીશું આજે માટે ખૂબ જ શોર્ટકટ મેથડની પણ માહિતી મેળવીશું જેનાથી સરળતાથી આપણે વર્ગ અને વર્ગમૂળ કરી શકીએ તો શરૂઆત કરીએ વર્ગની વ્યાખ્યાથી તો વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથેનો ગુણાકાર એકથી દસના વર્ગના દ્વારા આ ઉદાહરણ દ્વારા સમજીએ તો સૌ પ્રથમ આપણે બેનો વર્ગ લઈએ તો બેનો વર્ગ એટલે તેને દર્શાવવો હોય તો બેની બે ઘાત કરતાં તેને વર્ગ તરીકે દર્શાવાય છે હવે બેનો વર્ગ કરવો હોય તો બેનો બેની સાથે જ ગુણાકાર એટલે કોઈ પણ સંખ્યાનો તેની તે સાથે ગુણાકાર તો આ થાય છે બે ગુણ્યા બે બરાબર ચાર એટલે બેનો વર્ગ મળશે આપને ચાર આવી રીતે એકથી દસ સુધીની સંખ્યાનો વર્ગ મેળવી શકીએ હજી એક ઉદાહરણ જોઈએ આઠનો વર્ગ તો આઠનો વર્ગ આપણે મેળવવો હોય તો આઠનો આઠની સાથે જ ગુણાકાર એટલે ચોસઠ આવી રીતે આઠનો વર્ગ ચોસઠ આપને મળે આમ સરળતાથી એકથી દસ સુધી તો આપણે મેળવી શકીએ અગિયારથી વીસ પણ સરળ છે તે યાદ રાખી શકાય પરંતુ આપણે એક શોર્ટકટ મેથડ જોઈએ જેની મદદથી આપણે સરળતાથી અગિયારથી વીસનો વર્ગ આપણે મેળવી શકીએ તો સૌપ્રથમ શરૂ કરીએ તો બારના વર્ગથી શરૂઆત કરીએ હવે અગિયારથી ઓગણીસ સુધી કોઈ પણ સંખ્યાનો વર્ગ મેળવવો તો આ રીતને આપણે ફોલો કરવાની છે તો સૌ પ્રથમ તે સંખ્યા એમને એમ મૂકવાની વધતા તે સંખ્યાનો એકમનો અંક એકમનો અંક અહીં બે છે એટલે બે મૂકતા બંનેનો સરવાળો કરવાનો એટલે આવશે ચૌદ હવે પાછળ શૂન્ય મૂકવાનું જે જવાબ આવે એટલે એકસો ચાલીસ થઈ જાય હવે આ આપણે જે પાછળથી સંખ્યા લીધી અથવા એકમનો અંક છે આ એકમના અંકનો વર્ગ કરતા આ એકમના અંકનો વર્ગ આવશે ચાર એ બેનો વર્ગ આવશે ચાર એટલે તેનો આપેલી સંખ્યા સાથે સરવાળો કરતા તો ને ચુમ્માલીસ અહીં આવે છે તો આ થયો બારનો વર્ગ આમ સરળતાથી અગિયાર થી ઓગણીસ સુધીની સંખ્યાનો આવી રીતે વર્ગ મેળવી શકાય હજી એક ઉદાહરણ જોઈએ સત્તર નો વર્ગ સત્તર નો વર્ગ આપણે કરવો હોય તો સત્તર તે સંખ્યા એમને મૂકવાની વત્તા એકમ અંક મૂકવાનો તો એકમનો અંક અહીં સાત છે તો સાત વત્તા અહીં સત્તર વત્તા સાત બરાબર ચોવીસ પાછો શૂન્ય મૂકવાનો એક નિયમ પ્રમાણે વત્તા આ સંખ્યામાં સાતનો વર્ગ એટલે કે જે એકમનો અંકનો છે તેનો વર્ગ કરવાનો અહીં સાતનો વર્ગ થાય છે ઓગણપચાસ તો હવે તે ઉપરની સંખ્યા સાથે ઓગણપચાસને સરવાળો કરવાનો એટલે થશે નવ આઠ અને બે એટલે બસો ને આવી રીતે સત્તરનો વર્ગ મળી જશે આપણે અહીં જોઈ શકો છો હજી એક ઉદાહરણ લઈ લઈએ કે અઢારનો વર્ગ અઢારનો વર્ગ મેળવવું તો પહેલાં આપેલી સંખ્યા મૂકવાની વધતાં તેનો એકમનો અંક અહીં એકમનો અંક આઠ છે આઠ મૂકીશું એટલે છવ્વીસ આવશે અઢાર વત્તા આઠ પછી તેની પાછળ શૂન્ય મૂકીશું એ શૂન્ય પછી એકમનો અંક આજે આપણે લીધો હતો તેનો વર્ગ કરવાનો તો આઠનો વર્ગ અહીં થશે ચોસઠ હવે ચોસઠ છે તે ઉપરની સંખ્યા સાથે સરવાળો કરવાનો એટલે બસો સાઠ વત્તા ચોસઠ એટલે ચાર છ ને છ બાર વધી પડી એક એટલે ત્રણ ત્રણસો ને ચોવીસ આમ અઢારનો વર્ગ આપને મળે છે અહીં જોઈ શકો છો આવી રીતે સરળતાથી આપણે અગિયારથી ઓગણીસ સુધીની સંખ્યાનો વર્ગ કરી શકીએ હવે એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ આ રીત તો ખૂબ જ સરળ રીત છે અને આ રીત આગળ જતાં ખૂબ કામમાં પણ આવશે એટલે આ સરળતા આપણે શીખી લઈએ તો કે પચીસનો વર્ગ આપણે કરવો છે તો પચીસનો વર્ગ કરવા સૌ પ્રથમ દશક એકમના અંકનો વર્ગ કરવાનો તો અહીં પાંચનો વર્ગ કરતાં પચીસ થઈ છે અને પછી દશકના અંકની આગળ એટલે કે એની પછી કઈ સંખ્યા આવે છે તે જોવાનું તો બેની પછી આવે છે ત્રણ તો આ બંનેનો ગુણાકાર કરતાં બે ગુણ્યા ત્રણ બરાબર છ અને છ પચીસની આગળ મૂકતા છસો પચીસ આવી રીતે પચીસનો વર્ગ આપણે મેળવી શકીએ આપ જોઈ શકો છો હવે પાંત્રીસનો વર્ગ જે ઉદાહરણ લઈએ પાંત્રીસનો વર્ગ કરવાનો છે તેવી જ રીતે પાંચનો વર્ગ કરતાં ખબર છે પચીસ મળે ત્રણ પછી કઈ તરત તરત સંખ્યા આવે છે તો ત્રણ પછી આવે છે ચાર તો ત્રણ અને ચારનો ગુણાકાર કરતા બાર મળે તે પચીસ બાર મૂકતા બાર પચીસ આ વર્ગ આપ જોઈ શકો છો હજી એક ઉદાહરણ લઈએ પિસ્તાલીસનો વર્ગ તો સૌપ્રથમ પાંચનો વર્ગ પચીસ મૂકતા ચાર પછી તરત સંખ્યા આવે છે પાંચ ચાર અને પાંચનો ગુણાકાર કરતાં વીસ એટલે વીસ પચીસ ની આગળ મૂકતા વીસ પિસ્તાલીસનો વર્ગ આપણે મળે આવી રીતે સરળતાથી વર્ગ કરી શકીએ આપણે હવે આપણે કોઈ પણ બેંકની સંખ્યાનો વર્ગ મેળવવાની રીતની માહિતી મળે આ બે રીતે થઈ શકે છે સંખ્યા પણ તેના માટે એક સૂત્ર યાદ રાખવું પડશે તે છે એ વર્ગ વધતા ટુ એ બી વધતા બી વર્ગ અવયવમાં ઘણી વખત આપણે આ સૂત્ર ભણવાનું આવશે તો આ ભણી ગયા છો આ સૂત્રમાં ગણતરી જમણી બાજુથી કરવાની છે એ દેખાડ્યો છે એમ જમણેથી ડાબી બાજુ બી વર્ગથી શરૂ કરીને ગણતરી કરવાની છે તો પ્રથમ ઉદાહરણ દ્વારા જ આપણે માહિતી મેળવીએ કે બત્રીસનો વર્ગ તો હવે બત્રીસનો વર્ગ આપણે કરવો છે તો સૌ પ્રથમ સૂત્ર દ્વારા આપણે એ બરાબર ત્રણ અને બી બરાબર બે ધારી લેતા આગળ પછી પ્રોસીઝર કરીએ હવે જમણી બાજુથી શરૂઆત કરવાની છે એટલે કે સૌ પ્રથમ બીનો વર્ગ કરવાનો તો બીનો વર્ગ એટલે કે બેનો વર્ગ બેનો વર્ગ થશે અહીં ચાર પછી ટુ એ બી એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે અને બે એ તરીકે આપણે ત્રણ અને બી તરીકે બે લીધા છે એટલે બે તેરી છ અને છ દુ બાર એટલે આ જવાબ આપણે બાર આવે છે તો બારનો બગડો અહીં મૂકીશું અને જે એક છે તે એક આગળ વધી તરીકે જશે એટલે પ્લસ વન થઈ જશે હવે ટુ એ બી થઈ ગયું હવે કશું એ વર્ગ એ વર્ગ એટલે ત્રણનો વર્ગ તો ત્રણનો વર્ગ થાય છે નવ ત્રણનો વર્ગ નવ થાય છે પરંતુ નવમાં આ એક એડ કરવાનો છે એટલે સરવાળો કરવાનો એટલે થાય દસ એટલે કે દસ ચોવીસ આ રીતે બત્રીસનો વર્ગ આવે છે એક હજાર ચોવીસ હવે એક સરળ મેથડ છે આની કરતાં પણ તેની માહિતી મેળવીએ કે બત્રીસનો વર્ગ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ તો તે માટે આવશે એ વર્ગ વધતા ટુ એ પ્લસ બી વર્ગ આપણે સરખી રીતે શરૂઆત કરીશું હવે જોઈએ કે બત્રીસનો વર્ગ કરવો છે તો કઈ રીતે થશે તો સૌ પ્રથમ એનો વર્ગ એનો એટલે કે ત્રણનો વર્ગ થાય નવ તો જે પ્રથમ સંખ્યાનો વર્ગ કરીએ તેની પાછળ બે શૂન્ય મૂકવાના તો અહીં બે શૂન્ય મૂકીએ એટલે નવની પાછળ બે શૂન્ય મૂકતા નવસો બને છે પછી ટુ એ બી એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે તો જોઈએ બે તેરી છ અને છ દુ બાર તો બાર જે આવ્યા બીજી સંખ્યા જે આવે તેની પાછળ એક શૂન્ય મૂકવાનું પ્રથમ બે શૂન્ય મૂકવાના પછી એક શૂન્ય મૂકવાનું હવે જોઈએ તો એકસો ને વીસ આવ્યા પછી બી વર્ગ એટલે કે બેનો વર્ગ તો બેનો વર્ગ થાય ચાર તે એમના મૂકી દેવાની છેલ્લી સંખ્યા આ ત્રણેયનો સરવાળો કરવાનો આવે તો છે ચાર બે અને દસ એટલે કે એક હજાર ચોવીસ બત્રીસનો વર્ગ આવે આ રીત ખૂબ સરળ છે આમ ગણો તો સરળતાથી ગણી શકાય છે હવે જોઈએ અઠ્ઠાવનનો વર્ગ તો અઠ્ઠાવનનો વર્ગ પણ બે બંને રીતેથી આપણે માહિતી મેળવીએ પહેલાં અઠ્ઠાવનનો વર્ગ સૌ પ્રથમ જમણી બાજુથી શરૂઆત કરી તો બી વર્ગ બી વર્ગ એટલે આઠ આઠનો વર્ગ થાય ચોસઠ તો ચોસઠ નો ચોકડો અને જે ચોસઠનો ચોકડો આપણે અહીં મૂકીશું અને જે છ છે તે છ ને આગળ વધતી તરીકે દેવા દઈશું આગળ વધતી તરીકે હવે ટુ એ બી એટલે બે ગુણ્યા પાંચ ગુણ્યા આઠ એટલે આઠ પંચા ચાલીસ ચાલીસ એસી આ જવાબ આવે છે તો એસીમાં છ ઉમેરતા તે થઈ જશે છ્યાશી આગળની વધી તેમાં ઉમેરતા છ્યાશી થઈ જાય એટલે કે છ્યાસી તો છ્યાસીનો છ અહીં મૂકશું અને જે આઠ છે આઠને આગળ વધી તરીકે જવા દઈશું ફરીથી આવી રીતે હવે એ વર્ગ એ વર્ગ એટલે પાંચનો વર્ગ તો પાંચનો વર્ગ થશે પચીસ પચીસની અંદર વધી આગળની આઠ ઉમેરતા પચીસ વત્તા આઠ તેત્રીસ થશે અને તેત્રીસ અહીં મૂકી દઈશું કારણ કે આગળ હવે કાંઈ છે નહીં એટલે તેત્રીસ ચોસઠ અઠ્ઠાવનનો વર્ગ થશે આપ જોઈ શકો છો અઠ્ઠાવનનો વર્ગ તેત્રીસ ચોસઠ હવે આ તમે પિક્ચોરિયલ વ્યૂ અહીં આપ્યા છે બંનેના તે પિક્ચોરિયલ વ્યૂ દ્વારા સરળતાથી માહિતી મેળવી શકો છો કઈ રીતે થાય છે આ હજી અઠાવનના વર્ગને આપણે બીજી મેથડ આપણે જોઈ જોઈતી તેના વિશે માહિતી મેળવીએ એ વર્ગ વધતાં ટુ પ્લસ બી વર્ગ સીધી રીતે કઈ રીતે કરી શકાય સૌપ્રથમ પ્રથમ પાંચનો વર્ગ અહીં એનો વર્ગ એટલે પાંચનો વર્ગ થાય પચીસ તો આપણે જોયું હતું કે પ્રથમ સંખ્યાની પાછળ બે શૂન્ય મૂકવાના તો પચીસની પાછળ આપણે બે શૂન્ય મૂકીએ પચીસો થયા વધતા ટુ એટલે કે બે ગુણ્યા પાંચ ગુણ્યા આઠ એટલે બે ગુણ્યા પાંચ ગુણ્યા આઠ આઠ પંચા ચાલીસ ને ચાલીસ ટુ એંશી જે એંશી જવાબ આવે આપણે જોયું કે બીજી બીજું છે બીજા પાછળ એક શૂન્ય મૂકવાનું એટલે આઠસો થઈ જાય હવે અહીંયા આપણે આઠસો મૂકશું વધતા બી વર્ગ છે બી વર્ગ એટલે આઠનો વર્ગ થાય આપણને ખબર ચોસઠ તે સંખ્યા તેમની તે મૂકવાની તેની પાછળ કાંઈ શૂન્ય મૂકવાનો નથી એટલે જ આપણે જોયું સૌપ્રથમ પ્રથમ જે એનો વર્ગ આવે તેની પાછળ બે શૂન્ય ટુ એ બી આવે તેની પાછળ એક શૂન્ય વધારાનો મૂકવાનો અને બી વર્ગ એમના મૂકી દેવાનો હવે આ ત્રણનો સરવાળો કરતા ચાર છ આઠ ને પાંચ તેર બે ને એક ત્રણ તેત્રીસ ચોસઠ તમે જોઈ શકો છો અઠાવનનો વર્ગ આપણે મળી ગયો તેત્રીસ ચોસઠ હવે જે સંખ્યાને છેલ્લે શૂન્ય આવતો હોય તેવી સંખ્યાનો વર્ગ કરવાની માહિતી મેળવીએ તો આ પણ સર ઉદાહરણ દ્વારા જ સમજીએ પચાસનો વર્ગ તો પચાસનો વર્ગ કરવો હોય તો સૌ પ્રથમ પાંચનો વર્ગ કરવાનો તો પાંચનો વર્ગ થાય પચીસ હવે જે પાછા જેટલી સંખ્યામાં શૂન્ય આપ્યા હોય તેના કરતાં ડબલ શૂન્ય એટલે કે બે ગણા શૂન્ય મૂકવાના તો એક શૂન્ય છે તો એકના બે ગણા બે થાય એટલે કે બે શૂન્ય મૂકીશું એટલે પચીસો અહીં પાંચનો પચાસનો વર્ગ આવશે એવી જ રીતે આપણે ત્રીસનો વર્ગ અને વીસના વર્ગની માહિતી મેળવીએ તો હવે ત્રીસના વર્ગની માહિતી મેળવીએ તો ત્રીસનો વર્ગ સૌ પ્રથમ ત્રણનો વર્ગ કરવાનો ત્રણનો વર્ગ થશે નવ એક શૂન્ય છે તો એક શૂન્યની જગ્યાએ વર્ગ કરતી વખતે એની સંખ્યા બેવડાઈ દેવાની એટલે બે શૂન્ય કરી નાખવાના બે શૂન્ય એટલે નવસો અહીં ત્રીસનો વર્ગ ને એવી જ રીતે વીસનો વર્ગ આપણે મેળવી શકીએ દશાંશ દશાંશિનવાળી સંખ્યાનો વર્ગ હવે માહિતી મેળવી ઉદાહરણ દ્વારા જ માહિતી મેળવી કે જીરો પોઈન્ટ ઝીરો પાંચનો વર્ગ અહીં માટે સૌપ્રથમ પ્રથમ પાંચનો વર્ગ કરવાનો પાંચનો વર્ગ થશે પચીસ પછી પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એની કરતાં ડબલ સંખ્યા પોઈન્ટ પછી આવવી પડે એટલે કે અહીં પોઈન્ટ પછી બે સંખ્યા છે આપ જોઈ શકો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચમાં તો હવે આપણે જ્યારે વર્ગ કરીએ ત્યારે વર્ગમાં પોઈન્ટ પછી ચાર સંખ્યા આવવી પડે એના કરતાં ડબલ એટલે બે કરતાં ડબલ ચાર થઈ એટલે અહીં પચીસને આગળ બે શૂન્ય મૂકતાં પોઈન્ટ મૂકી આગળ ઝીરો મૂકતાં અહીં પોઈન્ટ પછી ચાર સંખ્યા આવે છે એટલા માટે આપ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચનો વર્ગ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પચીસ થાય હવે આગળને આપણે જીરો ના ચૌદના વર્ગની પણ માહિતી આવી રીતે મેળવીએ તો કે જીરો પોઈન્ટ ચૌદનો વર્ગ તો સૌ પ્રથમ ચૌદનો વર્ગ કરતાં 196 છન્નું મળે આપણે હવે અહીં જોઈ શકો છો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બે કરતાં ડબલ એટલે કે ચાર પોઈન્ટ પછી ચાર સંખ્યા આવી જોઈએ વર્ગ કરી નાખીએ એટલે તો હવે ત્રણ સંખ્યા તો છે જ તે આગળ એક શૂન્ય મૂકતા પોઈન્ટ પછી ચાર સંખ્યા થઈ જાય એટલે કે જીરો પોઈન્ટ જીરો એકસો છન્નો એ જીરો પોઈન્ટ ચૌદનો વર્ગ આપને મળે આવી રીતે સંખ્યાના વર્ગ આપણે મેળવી શકીએ હવે આપણે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે મેળવી શકીએ તેની વહી છે માહિતી મેળવી તો વર્ગમૂળ મેળવવા માટે સૌપ્રથમ તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોવી જોઈએ તો પૂર્ણવર્ગ સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન હોય તેની માહિતી મેળવીએ તો જે સંખ્યાની એકમનો અંક બે ત્રણ સાત કે આઠ હોય આવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ ના હોય દાખલ કે ઉદાહરણ લઈએ તો બત્રીસ છે તો બત્રીસમાં એકમનો અંક બે છે એટલા માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોઈ શકે પછી એક ઉદાહરણ લઈએ ત્રેપન ત્રેપનમાં એકમનો અંક ત્રણ છે એટલા માટે તે પૂર્ણ વર્ગ ન હોઈ શકે આવી રીતે એકમનો અંક બે ત્રણ કે સાત આઠ હોય તો તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન હોય એટલે કે તેવી સંખ્યાનો વર્ગમાં ન નીકળી શકે હવે જોઈએ કે એકમનો અંક શૂન્ય હોય પરંતુ દશકનો અંક શૂન્ય ન હોય તેવી સંખ્યાઓ પણ વર્ગમાં ન હોય શકે એટલે કે વર્ગમાં ન નીકળી શકે એવી પૂર્ણ વર્ગ ન હોય સંખ્યા ઉદાહરણ દ્વારા સમજી આવી સંખ્યાઓ જોઈએ કે પાંચસો ને દસ તો આવી સંખ્યાઓનું વર્ગમું ન નીકળી શકે કારણ કે અહીં એકમનો અંક તો શૂન્ય છે પરંતુ દશકનો અંક શૂન્ય નથી હજી ઉદાહરણ લઈએ કે છસો ને વીસ આવી સંખ્યાનું પણ વર્ગમૂળ ન નીકળી શકે કારણ કે એકમનો અંક શૂન્ય છે પરંતુ દશકનો અંક શૂન્ય નથી એટલે આવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી હવે એકથી ચારસો સુધીમાં આવતી સંખ્યાઓ છે તેવી સંખ્યાઓનું વર્ગમૂળ કઈ રીતે નીકળી શકે તો તેના માટે આપણે આગળ જોયું કે એકથી વીસની સંખ્યાના વર્ગ કઈ રીતે કરી શકાય તો તે વર્ગ પરથી આપણે તે વર્ગમૂળ મેળવી શકીએ ઊન ધી રિવર્સ પ્રોસેસમાં એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે અહીં ચોસઠનું વર્ગમું આપણે કાઢવાનું છે આ વર્ગમોની નિશાની છે ચોસઠનું વર્ગમું કાઢવું હોય તો આપણને ખબર છે કે આઠનો વર્ગ ચોસઠ થાય છે કે આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ તો આપણે કહી શકીએ કે ચોસઠનું વર્ગમો આઠ હશે એવી રીતે એકથી દસ સુધીની સંખ્યાનું આપણે વર્ગમૂળની અને એકથી વીસ સુધીની આમ તો એકથી વીસ સુધીની સંખ્યાઓના વર્ગમૂળની આપણે ખબર હોવી જોઈએ કે એકથી વીસ સુધીની સંખ્યાનું વર્ગમૂળ શું આવે છે તે આપણે પહેલાં આગળ માહિતી મેળવી હતી વર્ગમાં તો તેની ઉપરથી આપણે જાણી શકીએ છીએ હવે જે સંખ્યામાં છેલ્લા બે અંક એટલે કે એકમનો અને દશકનો અંક જે પચીસ હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ કાઢવાની આપણે રીતની માહિતી મેળવીએ તો આવી સંખ્યાઓનું વર્ગમૂળ કાઢવા માટે સૌપ્રથમ આપણે એક ઉદાહરણ જ લઈએ બેતાલીસ પચીસ અહીં સંખ્યા છે સૌપ્રથમ પ્રથમ પચીસનું વર્ગમું આપણે ખબર છે એકથી આપણે વીસ સુધીની સંખ્યાનું વર્ગમું તો આપણે આવડવું જ જોઈએ તો પચીસનું વર્ગમું છે પાંચ પછી બેતાલીસ છે તે આપણે જોવાનું કે તેને ક્રમિક કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે તો આપણે બેતાલીસ જોઈએ તો કે છ ગુણ્યા સાત એટલે બેતાલીસ થાય અને છ સાત બંને ક્રમિક સંખ્યા છે છ પછી તરત સાત આવે છે આવી બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકારો હોય હોવો જોઈએ તે તો જે નાની સંખ્યા હોય ક્રમિક સંખ્યાઓમાં તે પાંચની આગળ મુકતા અહીં પાસઠ એટલે કે આ પાસઠ છે તે બેતાલીસ પચીસનું વર્ગમૂળ થાય હજી એક ઉદાહરણ જોઈએ વીસ પચીસ આ સંખ્યાનું આપણે વર્ગમું કાઢવાનું છે વર્ગમું કઈ રીતે નીકળે તો તેની માહિતી મેળવે સૌપ્રથમ પ્રથમ પાછો છે એટલે એકમનો અંક તેના વર્ગમોનો પાંચ આવશે અને જે વીસ છે તે કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે તે આપણે માહિતી મેળવવી તો વીસ છે તે વીસ થાય ચાર ગુણ્યા પાંચ એટલે ચાર અને પાંચ આ બે ક્રમિક સંખ્યાઓ છે ચાર પછી તરત પાંચ આવે છે તો આવી બે ક્રમિક સંખ્યાઓનો તે ગુણાકાર છે વીસ તો જે નાની સંખ્યા ક્રમિકમાં હોય તો છે નાની સંખ્યા ચાર તો ચારને આગળ મૂકતા પિસ્તાલીસ તે વીસ પચીસનું વર્ગમૂળું થાય ચાર અંકની સંખ્યાનું વર્ગમૂળું શોધતા પહેલાં એક આપણે એકમના અંકની માહિતી મેળવી જેમાં મેળવી કે જે કોઈ એકનો વર્ગ છે તેનો એકમનો અંક હંમેશા એક જ આવે બેનો વર્ગ છે તેનો એકમનો અંક હંમેશા ચાર આવે ત્રણના વર્ગનો એકમનો અંક નવ ચારના વર્ગનો એકમનો અંક છ આવશે પાછળનો પાંચના વર્ગનો એકમનો અંક પાંચ છના વર્ગનો એકમનો અંક છ સાતના વર્ગનો એકમનો અંક નવ આઠના વર્ગનો એકમનો અંક ચાર નવના વર્ગનો એકમનો અંક એક આવશે આવી રીતે એકમનો અંક આપણે યાદ રાખવાનો છે આપણે બોલીએ મોટે તો પણ આપણે યાદ રહી જાય તેવું છે તો આની મદદથી આપણે વર્ગનું સરળતાથી કાઢી શકશું એટલા માટે આ એક યાદ રાખવું ફરજિયાત છે કે એકમનો અંક આપણે કઈ રીતે યાદ રાખી શકીએ અહીં આપ જોઈ શકો છો કે એકથી પાંચની વચ્ચે એકમનો અંક છે તે બે વખત નહીં આવે કોઈ પણ એક એકમનો અંક એક જ વખત આવશે અને છથી દસમાં પણ એકમનો અંક કોઈપણ એક જ વખત આવશે એકમના અંકનો કોન્સેપ્ટ જોયા પછી હવે એક હજાર ચોવીસનું આપણે વર્ગમૂળ કઈ રીતે કાઢી શકીએ પણ ચાર અંકની સંખ્યાનું તેની આપણે માહિતી મેળવી તો સૌ પ્રથમ એક હજાર ચોવીસ છે તો કયા બે સંખ્યાના દશકના અંક છે તેના વર્ગમૂળ વચ્ચે આવે છે તેની માહિતી મેળવી તો સૌ પ્રથમ આપણે ત્રીસનો વર્ગ ત્રીસનો વર્ગ કરીએ તો ત્રીસનો વર્ગ આવશે નવસો પછી ચાલીસનો વર્ગ કરીએ તો ચાલીસનો વર્ગ આવશે સોળસો આ સંખ્યા તમે જોઈ શકો છો એક હજાર ચોવીસ ત્રીસના વર્ગ નવસો અને સોળસો વચ્ચે આવે છે એટલે કે ત્રીસના વર્ગ અને ચાલીસના વર્ગની વચ્ચે આવે છે એટલે આનું જે વર્ગમૂળ નીકળશે એક હજાર ચોવીસનું તે ત્રીસ અને ચાલીસની વચ્ચે હશે કંઈક એમ આપણે માની શકીએ તો આ બંનેની વચ્ચે પાંત્રીસ આવે તો પાંત્રીસનો વર્ગ આપણે સરળતાથી મેળવી શકીએ તો પાત્રીસના વર્ગની માહિતી મેળવીએ તો પાત્રીસના વર્ગ થાય કે ત્રણ પછી ક્રમિક સંખ્યા ચાર આવે એટલે ત્રણ ચોક બાર અને પાંચનો વર્ગ પચીસ આમ બાર પચીસ પાંત્રીસનો વર્ગ થાય આપણને સરળતાથી ખબર જ છે હવે જે આ સંખ્યા છે તે બાર પચીસ કરતાં નાની છે એટલે કે પાંત્રીસના વર્ક કરતાં આ સંખ્યા નાની છે આપણે જેનો વર્ગમૂળ ગોતવાનું છે તે સંખ્યા એટલા માટે કે પાંત્રીસ કરતાં આનું વર્ગમૂળ નાનું હશે આ સંખ્યાનું એટલે ત્રીસ અને પાંત્રીસની વચ્ચે આનું વર્ગમૂળ આવતું હશે હવે એવી કઈ સંખ્યા છે જેનું કઈ સંખ્યાનો વર્ગ ચાર થાય એકમનો અંક ચાર આવે વર્ગનો તેવી એક જ સંખ્યા છે આપણે આગળ માહિતી મેળવી એમ કે બે તો બે એટલા માટે બત્રીસ એટલે કે ત્રીસ અને પાંત્રીસની વચ્ચે ફક્ત બત્રીસ જ એવું છે કે જેનો એકમનો અંક બેનો એટલે કે બેનો વર્ગ કરો એટલે ચાર થાય કે એકમનો અંક ચાર આવે એટલે એક હજાર ચોવીસનું વર્ગમું થશે બત્રીસ આપણે હજી એક ઉદાહરણ જોઈએ કે છેતાલીસ ચોવીસનો વર્ગમો આપણે શોધવાનો છે તો આની માટે આપણે જોઈએ કે આ વર્ગમૂળ કઈ બે સંખ્યાની વચ્ચે આવશે સાઠ અને સિત્તેરની વચ્ચે આવશે જેમાં સાઠનો વર્ગ છત્રીસો અને સિત્તેરનો વર્ગ ચાર હજાર નવસો થશે તો આ જે ચાર હજાર છસો ચોવીસ છે તે આ બંનેની વચ્ચે આવે છે ક્યાંક એવું તો આપણને ખબર પડી ગઈ છત્રીસો ઓગણપચાસ એટલે સાઠ અને સિત્તેરની વચ્ચે આનું વર્ગમૂળ ક્યાંક આવતું હશે તો હવે આપણે પાસઠનું વર્ગમૂળ કાઢતા આપણે આ બંનેની વચ્ચે પાસઠ આવે તો સરળતાથી તો પાસઠનો વર્ગ આપણે શોધી લઈએ સૌ પ્રથમ તો પાસઠનો વર્ગમાં પાંચનો વર્ગ થાય પચીસ અને છ છ પછી સાત આવે એટલે છ સત્તા બેતાલીસ એટલે બેતાલીસ પચીસ પાસઠનો વર્ગ થયો હવે આ સંખ્યા તમે જોવો છો તે બેતાલીસ પચીસ કરતાં મોટી છે કે ગ્રેટર ધેન બેતાલીસ પચીસ એટલે પાસઠના વર્ગ કરતાં આનું વર્ગમૂળ આવશે તે મોટું આવશે એટલે જે આપણે વર્ગમૂળ ગોતવાનું છે એ પાસઠ કરતાં મોટું હશે અને સિત્તેર કરતાં નાનું હશે એટલે પાસઠ અને સિત્તેરની વચ્ચે ક્યાંક હશે એવું આપણે આની ઉપરથી જાણ થઈ ગઈ હવે જોઈએ કે પાસઠની સિત્તેરની વચ્ચે કઈ સંખ્યા એવી આવે છે કે જેનો વર્ગ છે તે એ સંખ્યાનો વર્ગ છે એના એકમનો અંક ચાર થાય તેવી એક જ સંખ્યા છે તો કે આઠ કે અઠ્યો અઠ્યો ચોસઠ આપણે જોયું કે ચોંસઠમાં ચાર પાછળ આવ્યા તો આઠનો વર્ગ ચાર થયો અને હવે તે આપણે જોયું કે તે પાસઠ અને સિત્તેરની વચ્ચે આવે છે એટલે એવી માત્ર એક જ સંખ્યા છે અડસઠ એટલા માટે કે છેતાલીસ ચોવીસનું વર્ગણું થશે અડસઠ હવે આપણે અમુક ઉદાહરણો દ્વારા વર્ગમું રિવિઝન કરી લઈએ તો સૌ પ્રથમ છે તેત્રીસ ચોસઠ તેત્રીસ ચોસઠનો આપણે વર્ગમૂળ કાઢવાનું છે તો આપણે જોઈએ તો કઈ બે સંખ્યા વચ્ચે આવે છે કે પચાસનો વર્ગ આપણે કરીએ તો આપણે સીધી રીતે પચીસો અને સાઠનો કરીએ તો સાઠનો થાય છે છત્રીસ એટલે કે છત્રીસો એટલે પચીસો અને છત્રીસોની વચ્ચે આવશે એટલે કે પચાસ અને સાઠના વર્ગની વચ્ચે આનું વર્ગમૂળ આવવું જોઈએ તેત્રીસ શાસકે છત્રીસો કરતાં ઓછી સંખ્યા છે અને પચીસો કરતાં વધારે છે તમે જોઈએ આપણે પંચાવનનો વર્ગ કરતાં આવડે આ બંનેની વચ્ચે પંચાવન આવે એટલે પંચાવનનો વર્ગ તો પાંચ છક ત્રીસ પચો પચો પચીસ તરફ ઝડપથી જોઈએ તો ત્રીસ પચીસ છે તો આ સંખ્યા ત્રીસ પચીસ કરતાં મોટી છે એટલા માટે આપણે જાણી શકીએ કે પંચાવન કરતાં આ સંખ્યા મોટી હશે એનો વર્ગ મૂળ હશે પંચાવન કરતાં મોટું હશે અને સાઠ કરતાં નાનું હશે તો એકમનો અંક જોઈએ તો એકમનો અંક છે ચાર તો ચાર એકમનો અંક આવતો હોય તેવી તો એક જ સંખ્યા છે કે આઠ આઠનો વર્ગ કરીએ આપણે એટલે અઠ્ઠ્યો અઠ્યો ચોસઠ એટલે કે ચાર પાછળ એકમનો અંક આવે તો ફક્ત આઠ જ છે અને પંચાવનથી સાઠની વચ્ચે અઠ્ઠાવન આવે કે જેનું વર્ગમૂળ આ છે તેત્રીસ ચોસઠ આવી રીતે આપણે વર્ગમૂળ મેળવી શકીએ હજુ એક વધારે ઉદાહરણ જોઈએ કે વર્ગમૂળમાં બાવીસ જીરો નવ બાવીસ જીરો નવનું વર્ગમૂળ જોવાનું છે આપણે આનું વર્ગમું કાઢવા સૌપ્રથમ પ્રથમ જોવું પડે કે આ કઈ બે સંખ્યા વચ્ચે આવે છે તો આપણે ચાલીસનો વર્ગ કરીએ તો ચાલીસનો વર્ગ થાય છે સોળસો અને પચાસનો વર્ગ કરીએ તો પચાસનો વર્ગ થાય છે પચીસો

એટલે કે તેનું વર્ગમૂળ પણ પિસ્તાલીસ કરતાં મોટું હશે કે એટલા માટે કે પિસ્તાલીસથી પચાસની વચ્ચે આનું વર્ગમૂળ નીકળશે તો એવી કઈ સંખ્યા છે જેનો વર્ગ કરતાં તેનો એકમનો અંક નવ આવે તેવી છે સાત કે સત્ય સત્યો ઓગણપચાસ એટલે એકમનો અંક નવ આવે અને પિસ્તાલીસ અને પચાસની વચ્ચે સુડતાલીસ એવી સંખ્યા થાય એટલે આગળ ચાર મૂકતા કે જેનો બાવીસ ઝીરો નવનું વર્ગમૂળ થઈ શકે હવે ચાર હજાર નવસોનું વર્ગમું શોધીએ આ રીત તો ખૂબ સરળ છે તો સૌ પ્રથમ ચાર હજાર નવસો એટલા માટે ઓગણપચાસનું વર્ગમું કાઢીએ આપણે તો થાય સાત બે શૂન્ય છે તો બે શૂન્યની જગ્યાએ તે એક શૂન્ય થઈ જાય વર્ગમૂળમાં એટલે સિત્તેર ચાર હજાર નવસોનું વર્ગમું થાય વર્ગમૂળમાં જીરો પોઈન્ટ ઝીરો 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 ચાર આનું વર્ગમું આપણે કાઢવાનું છે તો સૌપ્રથમ પ્રથમ ચારનું વર્ગું કાઢવાનું આના માટે તો થાય બે હવે પોઈન્ટ પછી જેટલા શૂન્ય હોય તેના અડધા શૂન્ય પોઈન્ટ પછી આવવા પડે આપણે વર્મો કાઢીએ ત્યારે તો અહીં પોઈન્ટ પછી ચાર શૂન્ય છે તો પોઈન્ટ પછી ચાર આંકડા છે તો આપણે પોઈન્ટ પછી બે જ આંકડા આવવા જોઈએ આગળ એક શૂન્ય મૂકીએ તો પોઈન્ટ પછી ફક્ત બે જ આંકડાથી એમ જોઈ શકો છો આવી રીતે આવી સંખ્યાના વર્ગમૂળ કાઢી શકાય